ડામણનો રસ્તો ગાયબ થઈ ગયો છે ત્યારે રોડ ઉપરનો મોટો ભૂવો પડી જતા ગામ અને મંદિર તરફ જતા લોકોમાં મુશ્કેલી પડે છે ડભોઈ તાલુકાના કરનાળી ગામમાં પૂરની સપાટી જોવા મળી છે ત્યારે નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે કર્નાળી ગામના મુખ્ય બજારોમાં એક માળ સુધી પાણી ભરાયા છે ઓરસંગ નદી તેમજ નર્મદા નદી તુફાનને કારણે મુખ્ય એક એક માળ સુધી પાણી ભરાઈ જતા જળમગ્ન બેટમાં ફેરવાઈ ગયું છે જયકુબેર ભંડારી આ વખતે નર્મદા માતાનું રૌદ્રરૂપના દર્શન થયા અત્યાર સુધી સૌથી વધુ પાણી છેલ્લા વીસ વર્ષ પછી આ પહેલીવાર આટલું બધું પાણી આવ્યું અને એ પાણી અમાસનાની આપણી વ્યવસ્થા છે આખી વ્યવસ્થાની ઉપર ટોટલ બધી પાણીમાં હતી અમાસનો ભંડારો કરે છે આખો શેડ પાણીમાં હતો પોલીસ સ્ટેશનના પાણીમાં ગામમાં નર્મદા મંદિર પાણીની અંદર ગાયત્રી મંદિર પાણીમાં ગીતા મંદિરનો નીચેનો હોલ પણ પાણીમાં સત્યનારાયણ મંદિર પાણીમાં મુરલીધર મંદિર પાણીમાં ગણપતિનું મંદિર પાણીમાં આના મારા સોમનાથની સોમનાથના મંદિર પાણીની અંદર ગામની અંદર નેવું ટકા પ્રભાવિત આ ગામ આનાથી થયું છે અને પાણી ગઈકાલ રાતના દસ વાગ્યા પછી વસરી ગયા છે અને અત્યારે સાફ સફાઈની કામ કામગીરી ચાલી ચાલી રહી છે નુકસાનમાં આપણો ભંડારાનો શેડ બેસી ગયો છે અને એક મોટી દીવાલ પડી ગઈ છે પણ સાફ સફાઈ બહુ કાળજીથી કરવી પડશે અને અને વેરી કરવી પડશે ને તો ગંદકી અને જે એની દુર્ગંધ મારશે એ દુર્ગંધથી અહીંયા ત્રાહીમાન રોગ રોગચાળો ફાટે એવું પણ બની શકે તો ભક્તોને પણ હું કહું છું કે હમણાં બે દિવસ તમે બહુ વધુ ટાઈમ રોકાતા નહીં દર્શન કરીને નીકળી જજો પણ કામગીરી અત્યારે ચાલુ છે સાફ સફાઈની હજુ તો ઘાટ સાફ કરવો પડશે અને અત્યારે મજૂરો પણ નથી મળતા કારણ કે દરેકના ખેતરમાં પાણી એટલે જે ખેડૂતો હતા જે મજૂરી પણ કરતા હતા ખેતીની સાથે સાથે એ બધા પોતાના ખેતરની અંદર રોકેલા છે એટલે મજૂરો પણ અત્યારે શક્ય નથી